નમસ્કાર મિત્રો, મારું નામ છે મહિપાલસિંહ ચંપાવત અને તમે જોઈ રહ્યા છો ધ પોકેટ સ્ટડી યુટ્યુબ ચેનલ. મિત્રો, આ વિડીયોમાં આપણે રીઝનિંગ સબ્જેક્ટ એટલે કે તર્કશક્તિ વિષયનો ખૂબ જ અગત્યના એક ટોપિક વિશે વાત કરીશું. મિત્રો, વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા મેક શ્યોર કે તમે અમારી આ ચેનલ ધ પોકેટ સ્ટડીને સબસ્ક્રાઈબ કરી હોય, જેથી આગળના આવનારા બધા જ નવા વિડીયો તમે સૌથી પહેલા જોઈ શકો. મિત્રો, આ ઉપરાંત અમારા જે પણ સોશિયલ નેટવર્કિંગ સાઇટને આ ગ્રુપ્સ એટલે કે ફેસબુક, વોટ્સએપ તથા ટેલિગ્રામના જે પણ ગ્રુપ્સ છે તેમાં જોડાવાની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નીચે આપેલી જ છે. તેના ઉપર ક્લિક કરીને તમે અમારા બધા જ ગ્રુપમાં જોઈન થઈ શકો છો. આ વિડીયોમાં આપણે ક્યુબ એન્ડ ડાઈસ એટલે કે ગન અને પાસાની છેલ્લી મેથડની વાત કરીશું. મિત્રો, આની પહેલેની જેટલી પણ મેથડો હતી એ બધી જ મેથડોની વાત આપણે આના પહેલાંના જે પણ એક ભાગ એક, ભાગ બે, ભાગ ત્રણ અને ભાગ ચારના બધા જ વિડીયોમાં કરેલી છે. મિત્રો, જો સૌથી પહેલાં તમે આ જ વિડીયો જોતા હોય તો હું તમને વિનંતી કરું છું કે સૌથી પહેલાં તમે ભાગ 1, 2, 3 અને 4 જોઈ લેજો, તેના પછી જ આ વિડીયો નંબર 5 જોજો, કે જેને વધારે તમને ખ્યાલ આવે કે ગન અને પાસા ચેપ્ટરમાં કઈ રીતે કોન્સેપ્ટ છે અને કઈ રીતે આગળના બધા દાખલા આપણે ગણે અને કઈ રીતે તમે આ પણ મેથડ ગણી શકો છો. તો સૌથી પહેલાં મિત્રો, તમે એ મેથડ સમજો તો તમને આ મેથડ ખ્યાલ આવશે, અને જો તમે આગળના બધા વિડીયો જોયેલા છે તો તમે આ જ વિડીયો કન્ટિન્યુ રાખજો. મિત્રો, આ વિડીયોમાં આપણે એક પાંચમી મેથડની વાત કરીશું કે કઈ રીતના આવા પણ દાખલા આ પરીક્ષામાં પૂછાતા હોય છે, એટલે કે ઘન અને પાસાના કંઈક આવા પ્રકારના દાખલા પણ અહીં પૂછાતા હોય છે, તો આપણે એ મેથડની વાત કરીએ. મિત્રો, અહીં તમને ક્વેશ્ચન આપેલો છે કંઈક આ રીતનો, આવી કંઈક આકૃતિ આપેલી છે. આના પહેલાં મિત્રો આપણે પાસા ઘન અને પાસા ચેપ્ટરમાં કંઈક આ રીતની આકૃતિઓ જોતા હતા અને પછી શોધતા હતા કે ભાઈ એકની સામે, ચારની સામે, પાંચની સામે, છની સામે સંખ્યા કઈ હોય, અથવા તો ક્વેશ્ચન માર્ક હોય તો શું કરવાનું, કઈ રીતે માનાંક પાસો, ના માનાંક પાસો એ ચેક કરવાનું. પણ મિત્રો, અહીં તો કંઈક ક્વેશ્ચન આવો આપેલું છે, કંઈક આ રીતની આકૃતિ આપેલી છે, તો આ શેની આકૃતિ એ સૌથી પહેલાં તો આપણને એ થાય. તો મિત્રો, આ એક પ્રકારનો પાસો જ છે. હવે તમને એવું થાય કે પાસો તો સર આ રીતનો હોય, તો આવો પાસો કઈ રીતે? તો મિત્રો, હું તમને એ કહી દઉં કે આ પાસો છે, આ પાસો એ આ પાસાનું ખોલેલું સ્વરૂપ એ આ છે. એટલે કે આપણને ખ્યાલ છે મિત્રો કે પાસાનું સ્વરૂપ એ ઘન સ્વરૂપ હોય, આ રીતનું હોય, બરોબર? એને છ એ છ બાજુ બંધ હોય, એટલે કે એક બોક્સ હોય, તે બોક્સ પ્રકારનું હોય. પરંતુ જ્યારે મિત્રો આપણે બોક્સને ખોલી દઈએ એટલે કે તેની બધી બાજુઓને છૂટી કરી દઈએ, ઓકે, તો કંઈક તે પાસો આ રીતનો દેખાય છે. દરેક પાસો કંઈક આ રીતનો દેખાય, તેને અલગ અલગ રીતે આપણે ખોલી શકીએ, પરંતુ જે કોમનલી રીત જોઈએ તો તે આ રીતનો કોઈ પણ પાસાને ખોલીએ તો આ રીતનો દેખાય. તો મિત્રો, આપણને જે દાખલામાં આપેલો છે તે ખોલેલો પાસો આપેલો છે પ્રશ્નમાં. પ્રશ્નમાં આપણને કંઈક આ રીતનો ખોલેલો પાસો આપેલો છે અને આપણને એવું કીધેલું હોય કે આ પાસાને જ્યારે બંધ કરીએ એટલે કંઈક આવી આકૃતિમાં પરિણમીએ તો આ ચાર, આ પાસાનું સ્વરૂપ આ ચારમાંથી કયું હશે? એટલે કે આ પાસાને જ્યારે બંધ કરીએ તો આવો પાસો બનશે, આવો બનશે, આવો બનશે કે આવો બનશે. ચાર આપણને ઓપ્શન આપેલા છે અને આપણે જોવાનું છે કે આ પાસાને બંધ કરીશું તો આવો બનશે, એ બનશે, બી બનશે, સી બનશે કે ડી બનશે. તો એ આપણે મિત્રો ચેક કરવું પડે, અને એ ચેક કઈ રીતે કરાય એના માટે આપણે સૌપ્રથમ આ આકૃતિને સમજવી પડે કે આ આકૃતિમાં કઈ રીતે સમજાય છે. મિત્રો, આ આકૃતિને એક ભાષામાં કહીએ તો સિમેટ્રિક દ્રષ્ટિએ તમે જુઓ તો તમે ખૂબ જ ઇઝીલી આ દાખલાને સોલ્વ કરી શકો છો, ડાયરેક્ટ મોઢે જ પણ કરી શકો છો. હવે સિમેટ્રિકનો મતલબ શું? સિમેટ્રિકનો ગુજરાતી મિનિંગ એવો થાય કે સમતુલ્યતા, એટલે કે બંને બાજુ સરખું હોવું જોઈએ. એટલે જ્યારે પણ કોઈ પણ આકૃતિ જુઓ અને તેની બંને બાજુ સરખી હોય, તેને વચ્ચેથી ભાગ પાડો, તમે આડો ભાગ પાડો કે ઊભો ભાગ પાડો આકૃતિનો, જો એની બંને બાજુ સરખી હોય, કોઈ પણ આકૃતિ હોય, તો તે આકૃતિ સિમેટ્રિક છે તેવું કહી શકાય, તે આકૃતિ સમતુલ્ય છે તેવું કહી શકાય. હું એક ઉદાહરણ આપું. ધારો કે આ લાઈન છે, ઓકે. હવે આ લાઈનને વચ્ચેથી તમે બે ભાગ પાડો અહીંથી, તો આ લાઈન સિમેટ્રિક છે બંને બાજુ, કારણ કે સરખી છે, ઓકે. કંઈક આ રીતની વાત કરીએ, ગોળની વાત કરીએ, ચલો આ વર્તુળ છે, વર્તુળને ઉપરથી બે ભાગ પાડે, તો જુઓ અહીં તમે બંને બાજુ સરખી દેખાય છે, તો આ આકૃતિ સિમેટ્રિક છે, સમતુલ્ય છે તેવું કહી શકાય. એ જ રીતે મીન્સ કે કંઈક આવી આકૃતિ છે, ઓકે, તો આ આકૃતિને આમ ભાગ પાડો ઊભો, તો પણ એ બંને બાજુ સરખી છે એટલે કે તે સમતુલ્ય છે. ચલો આ આકૃતિને આડો ભાગ પાડો, આમ ભાગ પાડો, તો તે પણ તે સમતુલ્ય છે. તો આ આકૃતિ એક્સ અક્ષ અને વાય અક્ષ બંનેમાં સમતુલ્ય છે એટલે કે તે સિમેટ્રિક છે. તો મિત્રો, આપણે આ સિમેટ્રિકનો જ ઉપયોગ કરીને અહીંથી આવી આકૃતિ આ ચારમાંથી કઈ બનશે તેનો ઉપયોગ કરીશું. તો સૌથી પહેલાં મિત્રો, આ આકૃતિને આપણે સિમેટ્રિક, સમતુલ્યતાની દ્રષ્ટિએ જોઈશું કે સમતુલ્યતાની દ્રષ્ટિએ જોઈએ તો કઈ બાજુ કઈ બાજુની સામે આવે. અહીં આપણે જોયું આ બાજુની સામે છે, આ બાજુ આ બાજુની સામે છે, એના નીચેની બાજુ ઉપરની બાજુની સામે છે. એ રીતે મિત્રો એક વધારે ઉદાહરણ બતાવું તમને. ધારો કે ત્રિકોણ છે,
ત્રિકોણને ઉપરથી આમ ભાગ પાડો તો ત્રિકોણ બંને બાજુ સિમેટ્રિક થાય છે, પરંતુ આ ઉપરની બાજુ ભાગ પાડવાના કરતાં જો તમે કંઈક અહીં ભાગ પાડો તો હવે આકૃતિ સિમેટ્રિક છે? નથી. કેમ? કારણ કે જુઓ, ઉપર અને નીચે અલગ અલગ આકૃતિ બને છે, અલગ અલગ શેપ બને છે. એનો મતલબ જ્યારે ત્રિકોણનો આડો ભાગ પાડો તો એ સિમેટ્રિક બનતી નથી, પરંતુ જો તમે ઊભો ભાગ પાડો તો બંને બાજુ સરખી છે. તો આપણે અહીં બંને બાજુ સરખી હોય તે રીતની વાત કરવાની છે. તો જ્યારે મિત્રો આ રીતની કોઈ પણ આકૃતિ આપેલી હોય, આ રીતની આકૃતિ આપેલી હોય અને તેની સિમેટ્રિસિટી આપણે ચેક કરવાની હોય કે કઈ બાજુની સામે કઈ બાજુ છે, તો એ ચેક કરતી વખતે એટલું ધ્યાન રાખવું, જે પહેલું ચોરસ હોય એ પહેલું ચોરસ આની સામે આવે. અને એવું કેમ થાય મિત્રો? કારણ કે જ્યારે પણ આ જે પાસો આપેલો છે, ખોલેલો પાસો, એ પાસાને તમે બંધ કરો તો આ બાજુઓ એટલે કે એક અને ત્રણ એકબીજાની સામ સામે આવશે. એ જ રીતે મિત્રો સિમેટ્રિસિટીની દ્રષ્ટિએ બે અને ચાર એકબીજાની સામ સામે આવશે, અને એ જ રીતે છ અને પાંચ એકબીજાની સામ સામે આવે છે, કારણ કે એ સિમેટ્રિક આકૃતિ છે. ઓકે, તો એના ઉપરથી આપણે મિત્રો નક્કી કરી શકીએ કે એકની સામે શું આવશે? ત્રણ આવશે. ઓકે, એ જ રીતે બેની સામે શું આવશે? ચાર આવશે. અને એ જ રીતે મિત્રો છની સામે શું આવશે? પાંચ આવશે. હવે મિત્રો જરૂરી નથી કે આકૃતિ કંઈક આવી જ આપે, આકૃતિ ઘણી બધી અલગ અલગ પ્રકારની હોય છે, પણ આપણે જાતે નક્કી કરી દેવું પડે. કઈ રીતે? તો આકૃતિની સિમેટ્રિસિટી જોવાની. આ રીતની સિમેટ્રિસિટી જોવાની એની કે ભાઈ આ આકૃતિને જ્યારે બંધ કરીએ અથવા તો તેને ભાગ પાડવાનો ટ્રાય કરીએ તો કઈ બાજુની સામ સામે આવે છે તે આપણે નક્કી કરી શકીએ, તો આપણને ખ્યાલ ડાયરેક્ટ આવી જાય. મિત્રો આ જોવાનો વિષય છે, લોજિકનો વિષય છે, આમાં કંઈ શીખવાનું હોય નહીં. આમાં ડાયરેક્ટ જ તમને ખ્યાલ આવી જાય કે આ બાજુની સામે આવે, આ બાજુની સામે આવે અને આ બાજુની સામે આવે, તો આપણે ડાયરેક્ટ જ ખ્યાલ આવી જાય. આમાં કોઈ રીત કે મેથડ હોય નહીં, આ મિત્રો જોઈને તમને ખ્યાલ આવી જાય. ઓકે, તો તમે એના પરથી નક્કી કરી શકશો કે એની સામે ત્રણ હોય, બેની સામે ચાર હોય અને છની સામે પાંચ હોય. ઓકે, તો આપણને આ વસ્તુ ખ્યાલ આવી અને આ વસ્તુ ઉપરથી આ વસ્તુને મિત્રો આપણે એ બી સી અને ડી ચારે ચાર ઓપ્શન સાથે સરખાઈ જોઈએ અને કયા જોડે મેચ થાય છે, જેના જોડે મેચ થાય એ જ આપણો પાસો થાય. તો સૌથી પહેલાં આકૃતિ એ જોડે સરખાઈ જોઈએ. અહીં શું કીધેલું છે? એ એકની સામે ત્રણ હોય, અહીં એક ને ત્રણ તો છે જ નહીં એટલે સરખાઈ નાખે. ચલો બીજી નંબર, બેની સામે ચાર હોય તો બેની બાજુમાં અહીં ચાર છે. જુઓ મિત્રો આપણને એવું કીધેલું છે આ આકૃતિ ઉપર આપણે આવા નિષ્કર્ષ ઉપર આવ્યા કે બેની સામે ચાર હોય, પરંતુ અહીં તો બેની બાજુમાં ચાર છે, એનો મતલબ આ જવાબ આવે નહીં, કારણ કે અહીં તો બેની બાજુમાં, એનો મતલબ આ ખોટી આકૃતિ આપેલી છે આપણને. ઓકે, ચલો આ આકૃતિની વાત કરીએ તો આને ફરીથી ચકાસીએ. એકની બાજુ એકની બરાબર ત્રણ હોય તો એકને ત્રણ તો આપેલા નથી તેથી ખ્યાલ ના આવે. ચલો બીજી વાત કરીએ, બેની સામે ચાર હોય તો બે પણ ચાર તો છે નહીં તો આપણને એ પણ ખ્યાલ ના. ત્રીજાની વાત, છની સામે પાંચ હોય તો જુઓ અહીં છની બાજુમાં પાંચ બતાવેલો છે, પણ આકૃતિ પ્રમાણે તો છની સામેની બાજુ પાંચ હોવો જોઈએ ને, પણ એ તો છની બાજુમાં જ, તો આ પણ આપણો જવાબ આવી શકે નહીં. ચલો ત્રીજો ઓપ્શન, ઓપ્શન ડી જોઈએ. અહીં શું કીધેલું છે? એકની સામે ત્રણ હોય તો એક છે પણ ત્રણ તો છે નહીં. ઓકે, તો એ જવાબ. બેની સામે ચાર હોય તો બે પણ ચાર પણ નથી. ઓકે, તો ત્રીજાની વાત, છની બાજુ છની સામે પાંચ હોય તો એ જોઈએ. અહીં પણ મિત્રો જુઓ આની જેવું જ છે, છની બાજુમાં પાંચ છે, છની સામે નથી, તો આ પણ આપણો ઓપ્શન આવી શકે નહીં. ચલો છેલ્લા ઓપ્શનની વાત કરીએ, એકની સામે ત્રણ હોય તો ત્રણ અહીં છે તો એક કદાચ સામે હોઈ શકે, કારણ કે એ કંઈ આપેલો નથી, તો ચલો આ સાચો થઈ શકે. બેની સામે ચાર હોય તો અહીં બે પણ આપેલો છે પણ ચાર આપેલો નથી તો ચાર સામે હોઈ શકે. ઓકે, છની સામે પાંચ હોય તો અહીં છ આપેલો છે પણ પાંચ છે નહીં, એનો મતલબ અહીં આ આકૃતિમાં આ ત્રણમાંથી એકે શરતનું ભંગ થતું નથી, ત્રણે ત્રણ શરતો સાચી પડે છે, એનો મતલબ આપણો જવાબ શું થાય? બી જવાબ થાય. અહીં આ ભંગ પાડતી હતી, આ શરત ભંગ પાડતી હતી, અહીં પણ આ ભંગ શરત પાડતી હતી, અને અહીં એકની સામે ત્રણ, બેની સામે ચાર, આ શરતો ભંગ પડતી હતી, પરંતુ અહીં કોઈ પણ પ્રકારની શરત ખોટી પડતી નથી તેથી આપણો જવાબ શું આવશે? બી. ચલો મિત્રો એક વધારે પ્રેક્ટિસ કરી દઈએ, આ બીજો દાખલો જોઈ લઈએ એ જ રીતનો છે તેથી આપણને વધારે ખ્યાલ આવી જાય કે શું થાય. જુઓ આ તમને દેખાય છે, આના પરથી આપણે નક્કી ઉપર આવી શકીએ સી કઈ રીતે, તો બેની સામે શું હોય? ચાર. ઓકે, એકની સામે શું હોય? છ, અને પાંચની સામે શું હોય? ત્રણ. ઓકે, આપણને ખ્યાલ આવી ગયો આકૃતિ ઉપરથી કે બેની સામે ચાર હોય, એકની સામે છ હોય અને પાંચની સામે ત્રણ હોય. હવે આ વસ્તુને આપણે બધી આકૃતિઓ સાથે સરખાઈ જોઈએ. ઓકે, ચલો આકૃતિ એ સાથે સરખાઈએ. તો પહેલાં શું કહેતા હતા? બેની સામે ચાર હોય તો અહીં ચાર છે તો બે કદાચ સામે હોઈ શકે, તો ચલો પહેલી શરતનું પાલન થાય છે. ઓકે, બીજામાં એકની સામે છ હોય
તો અહીં છ છે તો એક કદાચ સામે હોઈ શકે, તો આ પણ શરતનું પાલન થાય છે. અને પાંચની સામે ત્રણ છે તો અહીં ત્રણ છે તો સામે પાંચ છે, ઓકે, તો એ ત્રણે ત્રણ શરતનું પાલન થઈ જાય છે. એનો મતલબ આપણો જવાબ શું થાય, એ જ આપણો જવાબ થાય. અહીં જોઈ લે બીજા બધા ઓપ્શનની વાત કરીએ. જો મિત્રો અહીં આ બીજની ઓપ્શનની વાત કરીએ તો એ ત્રણની બાજુમાં બેસે, પણ આપણને શું કહેલું, ત્રણની સામે પાંચ હોવો જોઈએ, તો આ શરતનું પાલન થતું નથી એટલે આ જવાબ હોય નહીં. અહીં પણ જોઈ લો મિત્રો, અહીં આપણને શું કીધેલું છે, બેની સામે ચાર હોય પણ અહીં બેની બાજુમાં ચાર છે, તેથી આપણો સી પણ જવાબ ના આવે. અને અહીં પણ જોઈ લો, બેની સામે ચાર હોય પણ અહીં બેની બાજુમાં ચાર આપેલો છે, તો આ પણ જવાબ થાય નહીં. તો એક જ એવો ઓપ્શન હતો, એ ઓપ્શન કે જે આપણી બધી જ શરતોનું પાલન કરતો હતો, અને તેથી જ એ ઓપ્શન જવાબ થાય. તો મિત્રો આ રીતે તમે જ્યારે પણ આવી રીતની આકૃતિ આપેલી હોય તો આવી આકૃતિને તમે સિમેટ્રિક દ્રષ્ટિએ જુઓ, અને પછી કઈ સંખ્યાની સામે કઈ સંખ્યા આવે છે એ નક્કી કરો, એ લખો અને એને આ બધા સાથે સરખાવો, તો તમે ખૂબ જ ઇઝીલી આનો કોઈ પણ પ્રકારનો જવાબ લાવી શકો છો. તો મિત્રો ઘન અને પાસા ચેપ્ટરની બધી જ વાત, જેટલા પણ પ્રકારના દાખલા હતા, જેટલા પણ મેથડની અલગ અલગ દાખલાઓ હતા, એ બધા જ પ્રકારના દાખલાઓ આપણે જોયા. મિત્રો જો કોઈ પણ પ્રકારના દાખલામાં તમને કોઈ પણ ક્વેરી હોય, કોઈ પણ પ્રશ્ન હોય, અથવા તો કોઈ બીજા પ્રકારનો દાખલો તમે ક્યાંક જોયો હોય અને તમને ના આવડતો હોય અને તમારે એની પણ રીત શીખવી હોય, તો મને તમે જણાવજો. મારા વોટ્સએપ નંબર એટલે કે આપણું જે પણ ધ પોકી સ્ટડી ટીમ છે, એ પોકી સ્ટડીનું જે પણ ગ્રુપ છે, વોટ્સએપનું ગ્રુપ, ટેલિગ્રામનું તથા ફેસબુકના જે પણ ગ્રુપ્સ છે, તેની ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે, તેના ઉપર ક્લિક કરીને તમે આપણા બધા ગ્રુપોમાં જોઈન થઈ શકો છો અને ત્યાં તમે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછી શકો છો. આ ઉપરાંત આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમે કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન હોય તો તે પણ મને જણાવી શકો છો. ત્યાં સુધી મિત્રો જો તમને આ વિડીયો ગમે હોય તો તેને લાઇક કરજો. આપણે આખી સિરીઝ મિત્રો અહીં પાંચ વિડીયો આપણે ઉતાર્યા કે જેની અંદર આપણે ઘન અને પાસા, ક્યુબ એન્ડ ડાઇસના બધા જ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન કર્યું છે. જેટલી પણ અલગ અલગ મેથડો આવે છે તે બધી જ મેથડોની વાત કરી, તેમાં જે પણ શોર્ટ ટ્રિક આવતી હતી એ શોર્ટ ટ્રિકની વાત કરી, ઓકે. તો બધા જ પ્રકારના દાખલા આપણે ગણ્યા એટલે કે આપણું આખું ઘન અને પાસો ચેપ્ટર પૂરું થઈ ગયેલું છે. એટલે કે તમે કોઈ પણ પરીક્ષા આપો, ક્લાસ વન, ક્લાસ ટુ, ક્લાસ થ્રી કે ક્લાસ ફોર, અથવા તો બેન્કિંગની, આઈબીપીએસની, એસબીઆઈની કોઈ પણ પ્રકારની તમે પરીક્ષા આપશો, આની બહારનો કોઈ પણ પ્રકારનો દાખલો જશે નહીં. આપણે જેટલા પણ આગળ દાખલા જોયા એ બધાની અંદર અંદર જ કોઈ પણ પ્રકારનો દાખલો આવશે, તો એનો મતલબ તમને ઘન અને પાસું ચેપ્ટર આખું કમ્પ્લીટ થઈ ગયેલું છે. જો મિત્રો તમે આ જ વિડીયો જોયો હોય અને આગળના વિડીયો ના જોયા હોય તો હું તમને વિનંતી કરું કે તમે આગળના બધા જ વિડીયો જોશો. જો તમે એ બધા વિડીયો જોશો અને અમારી આખી ધ પોકી સ્ટડી ટીમની જે પણ ઘન અને પાસા ચેપ્ટરની આખી સિરીઝ હતી, એ સિરીઝના બધા જ એકથી પાંચ ભાગ, ભાગ વન થી ભાગ પાંચ, એ બધા જ જોશો તો ડેફિનેટલી તમને ઘન અને પાસા ચેપ્ટરમાં કોઈ પણ પ્રકારનું ક્વેશ્ચન રહેશે નહીં. અને જો કોઈ પણ પરીક્ષામાં ક્લાસ વનની હોય કે ક્લાસ ફોરની હોય કે પછી બેન્કિંગની પરીક્ષા હોય, કોઈ પણ પરીક્ષા હોય, તમને ડેફિનેટલી દાખલો આવડશે, આવડશે અને આવડશે, અને પણ ખૂબ જ ઓછા સમયમાં. ત્યાં સુધી જો મિત્રો તમને આ વિડીયો ગમે હોય તો તેને લાઇક કરજો, અને આવા જ બીજા વિડીયો જોવા હોય અથવા તો મિત્રો તમારું પણ કોઈ સજેશન હોય કે મને આ ચેપ્ટરમાં થોડી તકલીફ છે તો આ રીતનો કોઈ વિડીયો બનાવો, આ ચેપ્ટર ઉપર વિડીયો બનાવો, તો અમને તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અથવા તો અમારા વોટ્સએપના ગ્રુપમાં જોઈન થઈને ત્યાં પણ અમને જણાવી શકો છો, તો અમને સજેશન મળશે તો અમે એના ઉપર પણ વિડીયો જલ્દી જ બનાવીશું. ત્યાં સુધી તમને કોઈ પણ ક્વેરી હોય તો તે પણ તમે અમને જણાવી શકો છો. ત્યાં સુધી જો મિત્રો તમને આખી સિરીઝ જોઈ અને તમને લાગ્યું કે મને કંઈક નવું જાણવા મળ્યું અને મને સરસ લાગ્યું અને આ વિડીયો મને ખૂબ જ ઇઝી રીત લાગી, આ વિડીયોની જે પણ રીત બતાવી એ ખૂબ જ ઇઝી લાગી અને ઘન અને પાસા ચેપ્ટરના બધા દાખલા હવે તમને આવડવા લાગ્યા હોય, તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરજો અને તમારા બધા જ મિત્રો સાથે શેર કરજો, અને તમારા કોઈ પણ મંતવ્ય હોય તો તે પણ અમને તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો ક્વેરી હોય તો પણ એ પણ અમને જણાવી શકો છો. ત્યાં સુધી આવનારી બધી જ પરીક્ષાઓ માટે બેસ્ટ ઓફ લક, આવી રીતે તૈયારી કરતા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.